ડભોઈ તાલુકાના વઢવાણા ગામે રેલવે ગરનાળામાં ઉભરાતા પાણીથી ગ્રામજનો ખેડૂતો હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડભોઈ તાલુકાના વઢવાણા ગામ પાસે રેલવે ગરનાળામાં ઉભરાતા પાણીથી ગ્રામજનો ખેડૂતો પરેશાન. ગેટ નંબર 26 પાસે બનાવેલા રેલવે ગરનાળામાં કેળસમા પાણી ભરાઈ રહે છે. આસપાસમાં આવેલા બોરના જમથી વારંવાર ગરનાળું પાણીથી છલકાઈ જાય છે. વઢવાણા અને પાનખડ ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળાની આવી સ્થિતિને લઈને બંને ગામના લોકો હેરાન પરેશાન કેટલાક સમયથી થઈ ગયા છે અને બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનો લઈને પસાર થઈ શકતા નથી. ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય રોજિંદા વ્યવહારમાં પણ 3 કિલોમીટર ફરીને જવું પડે છે. રેલવે દ્વારા વર્ષમાં 4 જ મહિના ગરનાળાનું પાણી ખાલી કરવામાં આવે છે. 4 મહિનાનો કોન્ટ્રાક્ટ પત્યા પછી ગરનાળામાં ફરી સ્થિતિ જેસે થે તેવી થઈ જાય છે. યથાવત પાણી નિકાલ કાયમી વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી આસપાસના લોકોની રોષ સાથે માંગણી ઉઠવા પામી છે. વઢવાણા ગામનો ખેડૂત છું. વઢવાણાથી પાંખર સાઈડે જવા માટે અમારી જમીન આવેલી છે. તો 26 નંબરની જે ફાટક હતી એમાં એ લોકોએ ગરનાળું બનાવ્યું છે અને પાણી એટલું બધું છે કે પુષ્કળ પાણી છે કે ઉનાળા જેવી ચોમાસા જેવી ઉનાળામાં પરિસ્થિતિ છે. તો રેલવે કોન્ટ્રાક્ટ એવું કહે છે કે અમારે 4 મહિના કોન્ટ્રાક્ટ આવે તો અમારે પાણી છે તો નિકાલ કેવી રીતે કરવો, તો અમારે આવવા જવાની અંદર જીવના જોખમે જવું પડે છે. ટ્રેક્ટરો જતા નથી, બાઇક સરકે ના, કોઈ ફોર વ્હીલ સરકે ના. જવા માટે અમલપુર માધરોડ કાં તો ખાંડિયા કુવા વાયા 3 કિલોમીટર ફરીને જવું પડે છે. હમણાં કેટલું પાણી છે? અમને કેરની ઉપર છે, ટ્રેક્ટર બી બુડી જાય એટલું પાણી છે. હવે તમારી શું માંગ છે? અમારી જે એક જ માંગ છે રેલવે પાસે કે એનો સમયસર નિકાલ કરવો જોઈએ 365 દિવસ માટે, કારણ કે અહીં બોર જે બનાવેલા છે એ ઉભરાય છે. અત્યારે અમે અહીંયા વઢવાણા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે. અમારે વઢવાણાથી પાનખડ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર 26 નંબરનું ગરનાળું બનેલું છે. એ ગરનાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે, ટ્રેક્ટર આખા આખા ડૂબી જાય એટલું પાણી છે. તો રેલવે તંત્ર દ્વારા એનો કોઈ નિકાલ કરેલો નથી અને પહેલાં અહીંયા મશીનથી પાણીને નિકાલ કરવામાં આવતો હતો, પણ જે કોન્ટ્રાક્ટર હતો તેને એવું કીધું કે ભાઈ હવે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો આ પાણી અમે કાઢીએ નહીં. તો 3 મહિનાથી આ પાણી ભરેલું છે અહીંયાથી. એવું સમજો કે અમારા ટ્રેક્ટરને જે સાધન સામગ્રી છે તે પણ બગડી જાય એટલું પાણી અંદર ભરાઈ જાય છે. તો અમારી રેલવે તંત્રને એટલી અપીલ છે કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરે અને વઢવાણાથી પાનખડ આવવા જવા પાનખડ ગામનો આ એક જ સંપર્ક છે, તો આ સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે અત્યારે પાનખડ ગામ. અને ખેડૂતોની, વઢવાણા ગામના ખેડૂતોની અડધી જમીન પાનખડ સાઈડ છે, તો એ લોકોને આવવા જવામાં પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે. તો બને ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે જેમ બને એમ વહેલો આનો નિકાલ આવે અને અહીંયાથી ખેડૂતોને આવવા જવાની તકલીફ દૂર થાય.